चलो बेटा, सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातहू। हम फेरत हूँ धोरण छ बना बच्चाओ। आज रोज विज्ञान में आपणे प्रकरण 5 पदार्थोनु अलगीकरण शुरू करी रह्या छीए। तमने शब्दों पर थी खबर पड़से अलगीकरण, अलगीकरण पण कोई के अलग करवू, एना पर थी अलगीकरण पण के। दरेक नो पोतपोतानो उच्चार छे, बराबर छे बेटा। तो જ્યારે કોઈ બે વસ્તુ ભેગી થઈ જાય, એ ભેગી વસ્તુમાંથી તમારે કોઈ વસ્તુને છૂટી કરવી હોય, અલગ અલગ પાડવી હોય, ત્યારે વૈજ્ઞાનિક ધોરણે આપણે જે પદ્ધતિ વાપરીએ છીએ એ પદ્ધતિને પદાર્થોનું અલગીકરણ કહેવામાં આવે છે, બરાબર છે બેટા। તો પદાર્થના અલગીકરણનો અભ્યાસ આપણે કરીશું। दाखला तरीके एक तमने एक्जाम्पल आपू के तमारा मम्मी खीचड़ी पकावाना छे, तो तमारा मम्मी डब्बा माथी चोखा काढशे अने तमने कहेशे के बेटा जरा आने वणी आपनी, तो तमे शू करशो, थाळी मां चोखा लेशो, एमांथी चोखा एक तरफ करीने पछी थोड़ा थोड़ा आगळ करशो अने एमां तमने फोतरा देखाय, कांकरा देखाय, कई नकामो कचरो देखाय કે જે આપણે ખાઈ ન શકીએ એવા તમામ નકામા પદાર્થોને તમે હાથથી ઉચકી ઉચકીને અલગ કરશો, બરાબર છે બેટા। હાથથી ઉચકી ઉચકીને અલગ કરશો તો અહીં તમે જુઓ છો કે ચોખા જે છે તે ઉપયોગી પદાર્થ છે અને પેલા કાંકરા કે કચરો જે છે એ બિન ઉપયોગી નકામો પદાર્થ છે। તો જ્યારે એક ઉપયોગી પદાર્થમાંથી એક બિન ઉપયોગી નકામો પદાર્થ તમારે અલગ કરવો હોય, બરાબર, અને એ પણ લગભગ એક સરખા સાઈઝનો હોય, કદનો હોય, યાદ રાખો કે આ અનાજનો દાણો આટલો હોય, આ દેખાય તમને જરાક મોટું દોરું તમને દેખાય એટલા માટે, આ અનાજનો દાણો આટલો હોય, કાંકરો આટલો હોય, ફોતરો આટલો હોય, લગભગ સરખા કદના, સરખી સાઈઝના કહેવાય, બરાબર। તો જ્યારે સરખી સાઈઝના બે પદાર્થો ભેગા હોય, એમાં એક ઉપયોગી હોય, એક બિન ઉપયોગી અને નકામું હોય, ત્યારે તમે ઉપયોગીમાંથી બિન ઉપયોગી અલગ કરવા માટે જે પદ્ધતિ વાપરો છો એ પદ્ધતિને વીણવું કહેવામાં આવે છે। તો અલગીકરણની પહેલી પદ્ધતિ છે વીણવું। વીણવામાં શું કરવામાં આવે, ઉપયોગી પદાર્થમાંથી બિન ઉપયોગી પદાર્થને અલગ કરવામાં આવે છે। હવે તમે જુઓ, ચોખા એ ઘન છે, કાંકરા ફોતરા એ પણ ઘન છે, તો પદાર્થના તો ત્રણ સ્વરૂપ છે, ઘન, પ્રવાહી અને વાયુ, બરાબર છે બેટા। તો ઘન પદાર્થમાંથી ઘન પદાર્થને અલગ કરવો હોય ત્યારે આ વીણવું એ રીત આપણે વાપરીએ છીએ। એને ફક્ત વીણવું પણ કહેવાય અથવા એને હાથ વડે વીણવું એમ પણ કહેવાય। સમજણ પડી બેટા? હાથ વડે વીણવું, હાથથી ઉચકી ઉચકીને બાજુ પર મૂકવું, બરાબર છે, ખૂબ સહેલું છે। પરીક્ષામાં એક માર્કની વ્યાખ્યા પૂછાય હાથ વડે વીણવું, તો તમે કહી શકો કે તમારી પાસે કોઈ ઉપયોગી પદાર્થ હોય, એમાંથી બિન ઉપયોગી નકામો પદાર્થ એના જેટલી જ કદ કે સાઈઝનો હોય એને અલગ કરવા માટે જે રીત આપણે વાપરીએ એને કહેવાય વીણવું। ત્યાર પછી અલગીકરણની બીજી જે રીત છે એને કહેવામાં આવે છે છડવું। હવે આ છડવાની રીત જનરલી મુસ્લિમ સમાજમાં બધા ખીચડો ખાય, ખીચડો બનાવવાના હોય તો મમ્મી એમ કહે, જા બેટા બજારમાં જઈને છડેલા ઘઉં લઈ આવો। તો છડેલા ઘઉં એટલે છોતરા કાઢેલા ઘઉં, તે અર્થમાં આ છડવું એક રીતે કહી શકાય। છોતરા કાઢવા એને છડવું કહેવાય। હવે ખેતરમાં જયારે પાક તૈયાર થાય, માની લો કે કોઈના પપ્પાનું, તમારા વાલી, કોઈ સગા સંબંધીનું ખેતર છે, એમાં એમણે ઘઉં વાવેલા છે, હવે ઘઉં તૈયાર થઈ ગયા, દાણા પાકી ગયા, એને લણણી કરીને કાપવામાં આવશે, હવે એ ડુંડા સાથે, આ ડુંડાની સાથે આખો દાણાનો કણસલો જોડાયેલો હશે, બરાબર છે, આ ડુંડાના ડુંડાની સાથે આખો દાણાનો કણસલો જોડાયેલો હશે, હવે આટલા કણસલામાંથી
તમે વીણીને તો છોતરા અલગ નહીં કરી શકો. ત્યારે શું કરવામાં આવે કે આ રીતે લણણી કર્યા બાદ ઘણા બધા ડૂંડા ભેગા કરીને એનો જથ્થો બનાવવામાં આવે અને પછી એને અફાડવામાં આવે. હાથથી એમ અફાડવામાં આવે કે કોઈ મશીન વડે અફાડવામાં આવે, એના પર બળદ ફેરવીને પ્રેશર આપીને કોઈક રીતે એમાંથી છોટલા અને દાણા, એના છોટલા કહો તો એ ચાલે, ફોતરા કહો તો એ ચાલે, ફોતરા અને દાણા અલગ કરવામાં આવે તો આ જે પદ્ધતિ છે એને કહેવામાં આવે છે છડવું. અત્યારે જસ્ટ જનરલ આઈડિયા લઈ લઈએ કે ઘન પદાર્થમાં નકામો ઘન પદાર્થ હોય તો અલગ કરવાની રીતો કઈ કઈ, તો પહેલું કચરો અનાજમાંથી કચરો સાફ કરવો, એને કહેવાય હાથ વડે વીણવું. તમારા ખેતરમાં પાક તૈયાર થઈ ગયો, એ પાક તૈયાર થઈ ગયેલો જે દૂંડો છે ઉપર આખો કણોસલો છે એમાંથી દાણા અલગ કરવા, એ માટે તેને અફાડવાની જે રીત છે એને કહેવામાં આવે છે છડવું, કે જેને બીજા શબ્દોમાં કહેવાય અફાડવું. ખ્યાલ આવી ગયો બેટા? ચાલો નંબર ત્રણ. હવે માની લેવું કે તમે દાણા ને ફોતરા અલગ કરી નાખ્યા, બરાબર છે, કોઈક રીતે તમે મશીન વડે કર્યું, બળદ વડે કર્યું કે હાથથી અફાડીને કર્યું, અનાજ તમારું છડાઈ ગયું, થોડાક ફોતરા અલગ થઈ ગયા, પણ હજી પણ દાણા અને ફોતરા ભેગા છે. તો તમારે દાણા અલગ કરવા છે, ફોતરા અલગ કરવા છે, બરાબર છે. તો ઘણી વખત તમારા મમ્મી જોજો, કોઈ અનાજ હોય કે કઠોળ હોય એમાં પાવડર થઈ જાય તો એને એ લેશે એક સૂપડાની અંદર અને પછી આમામ 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 કરીને સૂપડાને ઝટકશે, હવા લાગશે, એ હવા લાગવાને કારણે જે હલકો કચરો હશે તે ઉડી જશે અને દાણા એક જગ્યાએ ઢગલો થઈને ભેગા થશે, બરાબર છે બેટા. તો આ રીત જે છે કે જેમાં બે ઘન પદાર્થ જ હોય પરંતુ એક ઘન પદાર્થ વજનદાર છે, બીજું ઘન પદાર્થ હલકું છે, એટલે પેલા વજનદાર ઘન પદાર્થ અને હલકા ઘન પદાર્થને અલગ કરવા માટે જે રીત વપરાય છે એ રીતને કહેવામાં આવે છે ઉપણવું. શું કહેવામાં આવે છે બેટા? ઉપણવું. મોટા ભાગના બાળકો ઉપણવાની વ્યાખ્યામાં મિસ્ટેક કરે છે. ઉપણવું એટલે કે તમારે કોઈ મોટો થાળ હોય અથવા તો સૂપડું હોય કે ટોપલી હોય કંઈકમાં પણ લઈને ઊંચી જગ્યા પર ઊભા થઈ જાય, ખુલ્લી જગ્યા પર ઊભા થઈ જાય અને આમામ 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 કરીને એક હાથથી ઝટકો મારે, પવન લાગતો હોય એને કારણે છોટલા ઉડીને દૂર પડે. આ રીતથી છોટલા અને દાણા કમ્પ્લીટ અલગ કરવા માટે જે રીત વપરાય છે તેને આપણે ઉપણવાની રીત કહીએ છીએ, બરાબર છે બેટા? ચાલો ઓકે. તો પહેલી રીત થઈ ગઈ વીણવું, છડવું, ત્યાર પછી આવ્યું ઉપણવું અને ચોથી રીત આપણે જોઈશું એને કહેવામાં આવે છે ચાળવું. તમારા ઘરે મેં તમને અત્યારે જ એક્ઝામ્પલ આપ્યું કે ભાઈ કોઈક ડબ્બામાં ચણાની કે તુવરની દાળ મૂકેલી છે, એની અંદર કાળા કાળા કિલ્લા પડી ગયા, જીવાત પડી ગઈ. જીવાત જે છે એ દાળ ખાઈ જશે એટલે અંદર દાળની સાથે પાવડર થઈ જશે. હવે એ પાવડર અને દાળને વણીને પણ અલગ નહીં કરી શકાય, છડીને પણ અલગ નહીં કરી શકાય, ઉપણવા જાય ઉપણીને થોડું ઘણું અલગ કરી શકાય પણ કમ્પ્લીટ અલગ ન કરી શકાય. તો એના માટે તમારી મમ્મી એને ચાળશે. આ ચાળવા માટે તમારા ઘરમાં આ રીતે અનાજ ચાળવા માટેની કે લોટ ચાળવા માટેની ચરણી હશે કે જેમાં નીચે નાના 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 કાણા પાડેલા હશે, એમાં જે વસ્તુને ચાળવાની છે તે નાખશો તો પાવડર જેવો બધો કચરો અલગ થઈ જશે, નીચે નીકળી જશે. આ પદ્ધતિ જે છે એને કહેવામાં આવે છે ચાળવું અને ચાળવા માટે જે સાધન વપરાય એ સાધનને કહેવામાં આવે છે ચાળણી. એને શું કહેવામાં આવે છે બેટા? ચાળણી. ખ્યાલ આવી ગયો? ચાળવું એના પરથી બનેલો શબ્દ છે ચાળણી. કમ્પ્લીટ આમાં સમજ પડી બેટા? ઓકે. હવે આ બધા જે મુદ્દાઓ છે ગમે તેટલું સારી રીતે બોર્ડ પર ભણાવીશ પણ તમને બહુ ખાસ આઈડિયા નહીં આવે, એટલે આપણે પાઠ્યપુસ્તક ઓપન કરીશું અને જોઈશું, બરાબર. દરેક વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર જુએ,
चलो बेटा अही तमे जोई सको छो के मैं स्क्रीन ऊपर पाठ्यपुस्तक ओपन कर्यु छे। तमारू पांचमु प्रकरण छे पदार्थोनु अलगीकरण। तमारा पाठ्यपुस्तक मा आ पदार्थोना अलगीकरण माटे एक मिनिट हो बेटा। पदार्थोना अलगीकरण मा सौथी पहेलू एक्जाम्पल जे तमे चित्रमा जोई सको छो के तमने गरणी बतावेली छे एनाथी चा गाड़वामा आवी रही छे, बराबर छे। तो चा गाड़ती वखते चानी भूकीने तमे गरणी वडे प्रवाही थी अलग करो छो, प्रवाही थी अलग करो एटले के चानी भूकी अलग थई जशे अने प्रवाही अलग थई जशे। बेटा प्लीज आ तमारी स्क्रीन पर आ रीते लीटा पाड़वाना बंद करी दो। प्लीज प्लीज हूँ अनिप सर ने बतावीश, लीटा पाड़वाना बंद करी दो। फोटो पाड़ी ने अनिप सर ने बतावीश, बीजी वक्त आवी भूल ना करो। तमारे कोईए पण मोबाइल नी स्क्रीन ने अड़कवानू नथी, बराबर छे। कोई विद्यार्थी मोबाइल नी स्क्रीन ने ना अड़के बेटा। त्यार पछी माखण अलग करवा माटे नी रीत आपी छे के तमे माखण मेळवा माटे छास अथवा दही ने वलोवो छो, एमां तमे रवई फेरवो एटले तमे જોશો કે છાસ અને માખણ અલગ થઈ જશે। આ તમે જુઓ છો આકૃતિ 5.2 એમાં દૂધ કે દહીંને વલોવવાની રીત આપી છે। અહીંયા નામ દેખાય છે લાલ કલર થી જેમણે લીટો પાડ્યો। પ્લીઝ સ્ક્રીન ને અડકવાનું બંધ કરી દો બેટા, પ્લીઝ, બરાબર છે, ઓકે। ત્યાર પછી છે તમને દલિયાની વાત કરી કે તમે મીઠા વાળા દલિયા એટલે કે ઘઉંના ફાળાની વાનગી ખાધી હશે। આપણે આવી મીઠી વાનગી બનાવીએ જેને લાપસી કહીએ છીએ। આ લાપસી બનાવવા માટે, બરાબર, કે પૌવા બનાવવા માટે તમે એમાં મરચા નાખતા હશો અને જો તમને મરચા ન ભાવે તો તમે એને વીણી વીણીને અલગ કરી નાખશો। સહિત બેટા પ્લીઝ લીટા ના પાડો, સહિત તમારું નામ દેખાય છે લીટા પાડો છો ત્યાં। બરાબર છે બેટા, ઓકે। તો તમે એક ટોપલીમાં કેરી અને જામફળ ભરો, મિક્સ થઈ જાય અને તમને તેને અલગ કરવાનું કહેવામાં આવે તો તમે શું કરશો? તો આ બંને વસ્તુને હાથથી એક એક કરીને અલગ કરશો। આમ તમે જુઓ છો કે આપણે જુદા જુદા પદાર્થોને એકબીજામાંથી અલગ કરવા માટે જુદી જુદી રીતો વાપરીએ છીએ, બરાબર છે। ચાલો હવે અહીંયા જુઓ કે મીઠું અને રેતી બે મિક્સ થઈ જાય, તો હવે મીઠા અને રેતીને તો આપણે હાથ વડે વીણીને અલગ ન કરી શકીએ, બરાબર છે બેટા। એને તો આપણે શું કરવું પડે, કોઈક અલગ પદ્ધતિથી છૂટું કરવું પડે। અહીં તમને પ્રવૃત્તિ 5.1 માં એક કોષ્ટક આપેલું છે, આ કોષ્ટકને તમે બરાબર ધ્યાનથી જુઓ। દરેક વિદ્યાર્થી મિત્રો આ કોષ્ટકને ધ્યાનથી જુઓ, એમાં અલગીકરણની પદ્ધતિ તમને બતાવેલી છે। એમાં પહેલામાં આપેલું છે ચોખામાંથી કાંકરા દૂર કરવા। હવે આપણે ચોખામાંથી કાંકરા શા માટે દૂર કરીશું, આપણો હેતુ શું છે? એ હેતુ તમને અહીં નીચે એ બી સી કરીને આપેલો છે। તો આપણે જોઈએ કે બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકને અલગ કરવા, તો કે ના, કાંકરા તો ઉપયોગી નથી એટલે આ તો આવે નહીં। બિન ઉપયોગી ઘટકને દૂર કરવા, જે વસ્તુ આપણને કામની નથી બિન ઉપયોગી છે એને દૂર કરવા, અને ત્રીજા પર પણ એક નજર નાખી લઈએ, કચરો કે નુકસાનકારક ઘટકોને દૂર કરવા। તો કે હા, આ કાંકરા જે છે એને કચરો અને નુકસાનકારક ઘટક કહી શકાય, પેટમાં જાય તો નુકસાન કરે એટલે આપણે આમાં આવશે એકની સામે સી, બરાબર છે। એટલે એકની સામે તમારે આ સી નંબરનો મુદ્દો સાચા જવાબ તરીકે લખી લેવાનો। હવે તમે અલગ કરેલા ઘટકનું શું કરશો? તો આ બે નંબર જે છે કે આપણે કચરાને ફેંકી દઈએ છીએ, સમજણ પડી બેટા? તો આ રીતે તમારે આ કોષ્ટકને જોવાનું છે। માખણ મેળવવા માટે દૂધને તમારે વલોવવું પડે છે। માખણ મેળવવા માટે તમે દૂધને વલોવશો તો માખણ અને તમારું જે છાસ છે એ અલગ થઈ જશે। હવે માખણ અને છાસ એ જુદા જુદા છે અને બંને ઉપયોગી છે, તો બે નંબરની સામે આ એ નંબરનો મુદ્દો આવશે,
बराबर छे, अने बन्ने पदार्थों आपने तो कामना छे। तो अहीं त्रण नंबर नो मुद्दो जुओ, त्रीजी लाइन में आपणे बन्ने उघटको ने उपयोग में लईए छीए। बराबर, तो हवे चानी भूकी नु अलगीकरण ए तो आवी गयु, आवड़ी जाए ने के बिन उपयोगी घटक के चानी जे भूकी छे ए तद्दन बिन उपयोगी छे, एने आपणे अलग करी नाखीशुं, अने आ कचरा ने आ घन घटक ने आपणे फेंकी दईशुं। एटले अहींया तमे जुओ, चोखा माथी कांकरा दूर करवा अने चानी भूकी नु अलगीकरण, आमा तमे एक अने बे नंबर मां कन्फ्यूज थशो। आ घन घटक तो आ चानी भूकी पण सुकाई जशे तो घन घटक ज थई जशे ने, बन्ने कचरो ज छे, चानी भूकी पण कचरो छे, कांकरा पण कचरो ज छे। जकी जकीरा बेटा प्लीज लाइन ना करो, जकीरा बेटा प्लीज तमारी स्क्रीन ने ना अड़कशो। बराबर छे बेटा, तो आ रीते आपणे जुदा जुदा पदार्थों ने के घटकों ने अलग करी सकिए छीए। पटेल बेटा प्लीज तमारा लाइन पाड़वानु बंद करी दो। चलो बेटा, हवे आपणे हाथ वडे वीणवानी जे पद्धति जोई, तो अहीं तमे 5.3 नंबर नी आकृति ने जोई सको छो के जेमा एक भाई जे छे ए कंईक वस्तुमांथी कांकरा अलग करे छे। नीचे लखेलू छे, अनाज माथी कांकरा हाथ वडे वीणवा, कांकरा फोतरा तूटेला दाणा आवुं बधुं तमे વીણીને અલગ કરી શકો છો। આ પદ્ધતિને હાથ વડે વીણવાની પદ્ધતિ કહેવાય છે। ઘઉં ચોખા દાળ એમાં મોટા મોટા ટુકડા હોય, કચરો હોય, કાંકરા ફોતરા હોય, એ બધું તમે વીણીને અલગ કરી શકો છો। હવે અનાજને છળવું મારે તમને ખાસ બતાવવું હતું। જુઓ, ડુંડા વગેરેમાંથી દાણા અલગ કરવાની જે રીત છે એને આપણે છડવાની રીત કહીએ છીએ। આ ભાઈ ખેતરમાં ઉભેલા છે, એક પથ્થરની ઉપર એ ડુંડા સાથે કણસલાઓને અફાડે છે। આ રીતે અફાડવાની જે રીત છે એને છડવું કહેવાય। ઘણી વખત એના માટે બળદ બરાબર અથવા તો મશીનનો પણ ઉપયોગ કરવામાં આવે છે। લુકમાન સર, હા એનોટેટ કરી આપું ને, આ જરાક બધું બગડે છે તે એનોટેટમાં કેવી રીતે થશે? આ કયું થ્રી ડોટ્સ? એનોટેશન છે, પણ આ એનોટેશન ને છોકરાઓ ન કરી શકે એવું બંધ કેવી રીતે કરાય? તો તમે જરાક સલમાન સર ને મોકલશો પ્લીઝ? ચાલો બેટા, ચાલો તો હવે તમે જોઈ શકો છો ઉપણવું। તો ઉપણવા માટે તમે આ બહેનને જુઓ કે જેઓ એક સૂપડું લઈને ઊભા છે એક ઊંચા ટેબલની ઉપર, અને ખૂબ સરસ રીતે તેઓ આ ફોતરાને અને દાણાને અલગ કરે છે। ફોતરા જે છે તે હલકા ફોતરા છે એટલે હવામાં ઉડી જશે અને આખા દાણાનો ઢગલો ભેગો થશે। ખ્યાલ આવી ગયો બેટા? ઓકે, હવે તમે જુઓ ખેડૂતો સામાન્ય રીતે આવી પદ્ધતિ વાપરીને હલકા ફોતરા અને દાણા એ બેને અલગ કરે છે। તો આ રીતે ફોતરા ને દાણા ઉપર અલગ કરવાની પદ્ધતિ કઈ? તો એને કહેવાય છે ઉપણવાની પદ્ધતિ। ત્યાર પછી છે ચાળવું। આપણે લોટમાંથી કોઈ વાનગી બનાવીએ તો લોટમાં કચરો કે ભૂસું હોય, એમાં ઈયળ પડી ગયેલી હોય, તો આપણે શું કરીએ, આ ચારણી નામનું જે સાધન તમને આકૃતિમાં દેખાય છે એમાં ભરીએ તો લોટ જેવો જે પદાર્થ હશે એ નીચે નીકળી જશે અને જે કંઈક કચરો હશે તે મોટો મોટો કચરો ઉપર રહી જશે। આ રીતને આપણે ચાળવાની રીત કહીએ છીએ। તમે જાણો જ છો, મમ્મીએ તમને
मम्मी ने तमे चारता जोया हसे के लोट चढ़से तो अलग चरणी वापरसे बारीक काणा वाली, अनाज चाड़वानु होय तो एना माटे जरा मोटा काणा वाली चरणी वापरसे, बराबर छे। आम चारणी नी पण जेते वस्तु ने चाड़वा माटे अलग अलग प्रकार नी साइजो होय छे। चाड़ी ने तमे कांकरा डांखड़ा फोतरा पण दूर करी सको छो, छड़ेलू होय तो एना फोतरा दूर करी सको छो, उपणिया पछी એને વધારે શુદ્ધ કરવા માટે ચાળવાની રીત વાપરવામાં આવે છે। ત્યાર પછી તમે કોઈક જગ્યાએ બાંધકામ થતું હોય તો આ બાંધકામમાં તમે આ રીતે રેતીને ચડાતી જોઈ હશે। નદી કિનારેથી રેતી લાવવામાં આવે, એમાં ઘણા બધા મોટા મોટા કાંકરા હોય છે, બરાબર છે। તો રેતીને જ્યારે ચાળવામાં આવે ત્યારે કાંકરા ઉપર રહી જાય અને બારીક ચડાયેલી રેતી નીચે પડે, એનો ઉપયોગ પ્લાસ્ટર બનાવવામાં કરવામાં આવે છે, ચણતર કામમાં થાય છે, બરાબર છે બેટા। તો આ રીતે આજે આપણે ચાર અલગ અલગ પ્રકારની રીતો જોઈ, બરાબર છે। આશા રાખું છું કે તમને આ દરેક રીતમાં સમજ પડી હશે। તલહા પટેલ, તમારું માઇક ચાલુ કરશો બેટા? તલહા પટેલ, તલહા પટેલ બેટા, અનાજમાંથી સૂકા પાંદડા દૂર કરવા માટે તમે કઈ રીતનો ઉપયોગ કરશો બેટા? બોલો બેટા, તલહા પટેલ, મારો અવાજ સંભળાય છે બચ્ચા? હા મેડમ, ચાલો બોલો। અનાજમાં સૂકા પાંદડા કોઈએ નાખી દીધા તો તમે કઈ પદ્ધતિ વડે, આપણે ચાર પદ્ધતિ શીખ્યા, વીણવું, અફાડવું એટલે છડવું, ઉપણવું અને ચાળવું, કઈ રીતે અલગ કરશો બેટા? અનાજ અને સૂકા પાંદડા આ બે ભેગા થઈ ગયા, અલગ કરવા માટે કઈ રીત વાપરશો? મોહમ્મદ પટેલ, તમે બોલશો બેટા? મોહમ્મદ પટેલ, બોલો બેટા, કઈ રીત વાપરશો તમે? ઉપણવું, ઉપણવું, માશાઅલ્લાહ, કેમ કે અનાજ ભારી છે, સૂકા પાંદડા હલકા છે, આપણે એને અલગ કરવા માટે ઉપણવાની રીતનો ઉપયોગ કરીશું, બરાબર છે। ચાલો નંબર બે, ઘઉંમાં કાંકરા નાખેલા છે, કાંકરા છે, એને અલગ કરવા માટે કઈ પદ્ધતિ વાપરીશું? ચાળવું। ઘઉંમાં કાંકરા છે, રેહાન માંજરા, તમારો માઇક ચાલુ કરો બેટા। રેહાન માંજરા, હા મેડમ, ઘઉંમાં કાંકરા છે, અલગ કરવા માટે કઈ પદ્ધતિ વાપરશો બેટા?
झीणो કચરો હોય જુઓ એમાં એમ લખી દેવાનું જો કન્ફ્યુઝન હોય ઝીણો કચરો દૂર કરવો હોય ઝીણા કાંકરા એને એમ પણ કહેવાય ઝીણા કાંકરા દૂર કરવા હોય તો ચાળવું અને મોટા કાંકરા હોય તો એને દૂર કરવા માટે વીણવું બરાબર છે બેટા આવું છે ચાલો ત્યાર પછી ચોખાના ડુંડામાંથી દાણા અલગ કરવા કઈ પદ્ધતિ વાપરીશું બેટા ચોખાના ડુંડું છે એમાંથી દાણા અલગ કરવા છે કઈ પદ્ધતિ વાપરીશું એને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય ઉમેરા પાદર વાળા બેટા બોલો ઉમેરા પાદર વાળા મેડમ આપણે ચોખાના ડુંડામાંથી દાણા છૂટા કરવા છે ચોખા ખેતરમાં તૈયાર થઈ ગયા એના ડુંડા છે એમાંથી દાણા છૂટા કરવા છે કઈ પદ્ધતિ વાપરીશું બેટા આમ કરવાની પદ્ધતિ કઈ બુકમાં નામ આપેલું છે હારીસ તમે બોલશો બેટા હારીસ તમારું માઇક ચાલુ કરો ઉપર મેડમ બોલો બેટા ઉપર મુ ઉપર ના સોરી આઈ એમ સોરી ઉસામા તમારું માઇક ચાલુ કરો બેટા ઉસામા ઉસામા માઇક ચાલુ કરો બેટા ચાલો ચોખાના ડુંડામાંથી દાણા છૂટા કરવા છે કઈ રીત વાપરીશું આટલામાં સમજ પડી હા મેડમ ઓકે ખૂબ સરસ ચાલો માની લેવ કે રેતી માં આ લોટ જે છે એમાં થોડી રેતી પડી ગઈ બરાબર એટલે રેતી થોડી મોટી છે લોટ જે છે એ ઝીણો છે બારીક છે રેતી અને લોટ એ બંને ભેગા થઈ જાય તો તમે કઈ રીતે અલગ કરશો આમ તો રેતી વાળો લોટ આપણે નહીં ખાઈએ પણ ખુદા ના ખાસ્તા કોઈ વાર એવો સમય આવ્યો કે આ લોટ આપણે ખાવો જ પડે એવી કન્ડિશન છે તો રેતી ને લોટ ને અલગ કરવા કઈ પદ્ધતિ વાપરશો ચાળવું ખુબ સરસ બરાબર જુઓ ચાળવા માટે અહિયાં આપણે એકદમ બારીક ચરણી નો ઉપયોગ કરીશું એકમાંથી લોટ ચડાઈ જાય પછી પણ જો તમને લાગે કે ઝીણી ઝીણી રેતી આવી ગઈ તો કોટન કપડું હોય એનાથી પણ તમે ચાળી શકો બરાબર છે તો આ રીતે તમે જુદા જુદા પદાર્થોને અલગ કરવા માટે જુદા જુદા કાર્યો વૈજ્ઞાનિક કાર્યો જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરી શકો છો આશા રાખું છું બેટા કે તમને આજે કરાવ્યું એમાં સમજ પડી હશે બરાબર બાકીનું ઇન્શાલ્લાહ આપણે આવતીકાલે જોઈશું જઝાકલ્લાહ અલ્લાહ હાફિઝ બધાને સમજ પડી છે ને બેટા